हेलो विद्यार्थी मित्रों, केम छो? मजा में ने? ऑनलाइन एज्युकेशन नीलकंठ स्कूल में आप सबनुं हार्दिक स्वागत छे। विद्यार्थी मित्रों, विषय आसपास पाठ नंबर 17 दीवाल ओळंगी लीधी। तो विद्यार्थी मित्रों, आ पाठ विषे आपणे थोड़ो अभ्यास करेलो हतो। જ્યારે આપણે પાઠની શરૂઆત કરી ત્યારે દિવાલ ઓળંગી લીધી તેનો મિનિંગ આપણને ખબર હતી નહીં, પરંતુ જેમ જેમ આપણે પાઠ ભણ્યા તેમ તેમ તમને સમજાણું હશે। દિવાલ ઓળંગી લીધી એટલે કે છોકરીઓ માટેની જે મર્યાદાઓ બનાવેલી હતી એને પાર કરીને અપ્સાના જેવી છોકરીઓ છે એ રમતગમતના ક્ષેત્રમાં આગળ વધી। અપ્સાના, આફરીન, ઝરીના આ બધાની એક બાસ્કેટબોલની ટીમ બની અને બાસ્કેટબોલના ક્ષેત્રમાં એ આગળ વધેલી હતી। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળનો પાઠ જોઈએ। અમે પૂછ્યું, શું તમને કોઈ તકલીફ પડી હતી? જે વ્યક્તિઓ આવ્યા હતા ટીમને મળવા માટે એને પૂછ્યું હતું, શું તમને કોઈ તકલીફ પડી હતી? ખુશનુર કહે, સાચું કહું તો અમને આ બધું સરળતાથી મળ્યું ન હતું। ખુશનુર શું કહે છે કે આ બધું અમને સરળતાથી નથી મળ્યું। છોકરીઓ તરીકે રમત રમવાની શરૂઆત કરવી તે ખૂબ મુશ્કેલ હતું। છોકરીઓ તરીકે કોઈપણ રમત રમવાની શરૂઆત કરવી એ ખૂબ જ મુશ્કેલ હતું। અમારે અમારા પરિવારજનોને મનાવવામાં હતા, એટલે કે અમારે અમારા પરિવારજનોને, કુટુંબીજનોને મનાવવાના હતા કે માતા પિતા, દાદા દાદી માનશે કે નહીં માને, એ માટે ઘણી વખત અમારે ઝઘડવું પણ પડતું। આજે પણ ઘણી છોકરીઓ આ માટે રમી શકતી નથી। રમત તો ઠીક, પહેલાંના સમયમાં લોકો છોકરીઓને ભણવા પણ જવા દેતા નહોતા। આજથી અમુક વર્ષો પહેલાંના સમયની અંદર ઘરમાંથી છોકરીઓને ભણવા માટેની પણ પરમિશન આપવામાં આવતી ન હતી, ભણવા પણ દેવામાં આવતી ન હતી। મારી માતાને ઘણું બધું કરવું હતું, પરંતુ તેને ક્યારેય તક મળી ન હતી। તેથી મારી માતા મને બધી પ્રવૃત્તિઓ જેવી કે રમવું, તરવું અને નાટકમાં ભાગ લેવા દેવો વગેરે માટે પ્રોત્સાહિત કરે છે। કે જે ખુશનુરની માતા હતી એને પણ ઘણી બધી પ્રવૃત્તિઓ કરવી હતી, ઘણા બધા ક્ષેત્રમાં ભાગ લેવો હતો, પણ તેને મોકો ન હતો મળ્યો, એટલે તે તેમની દીકરીને, એટલે કે ખુશનુરને, બધી પ્રવૃત્તિમાં ભાગ લેવા માટે પ્રોત્સાહન આપતી હતી। અપ્સાના કહે, અત્યારે પણ અમે જેવી રમતો પૂરી કરીએ કે તરત જ ઘરે જવું પડે છે। છોકરાઓ અહીં ત્યાં જઈ શકે અને મોડે સુધી વાતો કરી શકે, કોઈ કંઈ કહેતું જ નથી। એટલે અફસાના શું કહે છે કે અમારે રમત પૂરી થાય તરત જ ઘરે જવું પડે, છોકરાઓ તો આમ તેમ ફરે, વાતો ચીતો કરે, પણ અમને એ મોકો નથી મળતો, કેમ કે કોઈ કંઈ એમને કહેતું નથી। છોકરાઓને કંઈ ન કહે, પણ છોકરીઓ લેટ આવે ઘરે તો એમને કહેવામાં આવે છે। શાળાએથી આવ્યા બાદ હું મારી માતાને 2-3 ઘરોની સફાઈમાં મદદ કરું છું, મારું ભણું છું અને પછી અહીં રમવા આવું છું। શાળાએથી આવીને ના મમ્મીને, એટલે માતાને, કામમાં હાથ બટાવે છે, એટલે કે કામમાં મદદ કરે છે 2-3 કામમાં, પછી મારું ભણું છું એટલે ભણવાનું કામ કરે છે, અને ત્યાર પછી તે રમવા આવે છે। હું ઘરકામમાં પણ મદદ કરું છું। જો મારા ભાઈને ચા જોઈતી હોય અને તે પોતાના માટે ચા બનાવે તો માતા કહે, તેને 3 બહેનો હોવા છતાં પણ કામ કરવું પડે છે। અપ્સાનાને પોતે 3 બહેનો હતી, એટલે એમના ભાઈને ચા પીવી હોય ને જાતે બનાવે તો એમની માતા કહેતી 3-3 બહેનોના હોવા છતાં તેને જાતે કામ કરવું પડે છે। એક છોકરી કહે, હવે ઝરીનના નાના ભાઈને જુઓ, એ ફક્ત 5 વર્ષનો છે, પરંતુ તે કહે છે, મમ્મી તમે દીદીને શા માટે રમવા જવા દો છો? ઝરીન કહે છે, ઝરીનનો નાનો ભાઈ 5 વર્ષનો હોવા છતાં તે એમના મમ્મીને કહે છે, દીદીને શા માટે રમવા જવા દો છો? તે મેદાનમાં આવી રીતે રમતા સારી લાગતી નથી। તેની મમ્મીએ પૂછ્યું, જો તું રમવા જઈશ તો? આ સાંભળી તેણે કહ્યું, હું છોકરો છું, હું તો અવશ્ય રમીશ જ। શું કહે છે ઝરીનનો ભાઈ 5 વર્ષનો હોવા છતાં કે દીદીને રમવા શા માટે જવા દો, તે રમતા સારી લાગતી નથી? એના મમ્મી એને સામો પ્રશ્ન પૂછે છે, તું રમવા જઈશ તો? તો એ કે, હું તો છોકરો છું માટે હું રમવા જઈ શકું, હું તો અવશ્ય જઈશ। અપ્સાના કહે, પરંતુ રમવું એ દરેક વ્યક્તિ માટે સારું છે। હવે અમને સમજાયું કે રમવાથી આપણને કેટલા ફાયદા થાય છે। મારે એટલા સારા ખેલાડી બનવું છે કે બીજા છોકરાઓ અને છોકરીઓ મારા જેવા બનવા ઈચ્છે, પ્રેરણા મેળવે। મારે એવા રમતના ખેલાડી બનવું છે કે બીજા લોકો, બીજા છોકરા હોય કે છોકરીઓ, મારામાંથી પ્રેરણા મળે, મારા જેવા બનવાનું કહે, એવું મારે કરવું છે। ચર્ચા કરો, જો છોકરીઓને રમત રમવા દેવામાં ન આવે, ભણાવવામાં ન આવે અથવા તેમની પસંદના બીજા કામ ન કરવા દેવામાં આવે તો શું થાય? જો આવું છોકરાઓ સાથે થાય તો તમને કેવું લાગે?
જો છોકરીઓને રમત રમવા દેવામાં ન આવે, ભણાવવામાં ન આવે અથવા તેની પસંદના બીજા કામ કરવા દેવામાં ન આવે તો છોકરીઓ સમાજમાં પાછળ રહી જાય અને સમાજમાં વિસંગતા ઊભી થાય. અને છોકરાઓ સાથે એવું થાય તો કેવું લાગે? તો આપણને ખરાબ લાગે, બરાબર? તો છોકરીઓ અને છોકરાઓ બંને એક સમાન હોવાથી સમાજ ચલાવવા માટે બંનેને એક સરખું સ્થાન આપવું જોઈએ. જો તમને કોઈ રમત અથવા નાટકમાં ભાગ લેવા દેવામાં ન આવે તો તમને કેવું લાગે? તો અમને કોઈ નાટક કે રમતમાં ભાગ લેવો હોય અને લેવા દેવામાં ન આવે તો અમને જરાય સારું લાગે નહીં. તમે કોઈ મહિલા ખેલાડી વિશે સાંભળ્યું છે? તેમના અને તેઓ જે રમતો રમે છે તેમના નામ આપો. હા, અમે એવી ઘણી મહિલા ખેલાડીઓ વિશે જોયું છે, જેમાંથી ઉદાહરણ તરીકે એક લઈ તો ટેનિસ રમતી સાનિયા મિર્ઝા, ટેનિસના ક્ષેત્રમાં આગળ વધી રહેલી સાનિયા મિર્ઝા. રમત ગમત સિવાય બીજા ક્યાં ક્ષેત્રોમાં સ્ત્રીઓએ સ્વીકૃતિ મળી હોય એવું તમે સાંભળ્યું છે? રમત ગમત સિવાય પણ અન્ય ક્ષેત્રોમાં સ્ત્રીઓએ સ્વીકૃતિ મળી ગઈ છે, એટલે સ્ત્રીઓ આગળ વધી રહી છે, જેમ કે પોલીસમાં, નાટકમાં, ગાયન, લેખન, સેનામાં જેવા અનેક કાર્યોમાં અત્યારે સ્ત્રીઓ આગળ છે. શું આ સ્ત્રીઓ પુરુષો સમોવડી જણાય છે કેમ? હા, આ સ્ત્રીઓ પણ પુરુષોની જેમ જ સમોવડી જણાય છે, એટલે કે તેના બરાબર હરોળમાં ગણાય છે. પુરુષોની જેમ સ્ત્રીઓ પણ દરેક ક્ષેત્રમાં આગળ વધી રહી છે. તમે એવી કોઈ સ્ત્રી કે છોકરીઓને જાણો છો કે તમે મોટા થઈને તેમના જેવા બનવા માગો છો? સમાજસેવિકા, કવિયત્રી, રાષ્ટ્રપ્રેમી, અવકાશયાત્રી જેવી? હા, કલ્પના ચાવડા અને સુનિતા વિલિયમ્સની જેમ અમે અંતરિક્ષમાં જવા માગીએ છીએ. અવકાશયાત્રી હતા ને કોણ? તો કે કલ્પના ચાવડા અને સુનિતા વિલિયમ્સ, જેનું નામ અવકાશ ક્ષેત્રે અત્યારે ગણાય છે. તો તેની જેમ અમે પણ અવકાશયાત્રી બનવા માગીએ છીએ. ચાલો ત્યાર પછી આગળ જોઈએ. હવે શું આફરીન કહે? મારે એટલું જ કહેવું છે કે જો તમારું પોતાના માટે કોઈ સ્વપ્ન હોય તો તમે પૂરું કરવામાં તમારું ઉત્તમ યોગદાન આપો. તમારું પોતાના માટેનું કોઈ સ્વપ્ન હોય તો તેને પૂરું કરવા માટે તમારે યોગદાન, એના માટેના કાર્ય કરવા પડે. ખુશનૂર કહે, જો તમારી કોઈ ઈચ્છા છે, સ્વપ્ન હોય તો તેની રજૂઆત કરવાની હિંમત રાખો. જો તમારી કોઈ ઈચ્છા હોય, સ્વપ્ન હોય તો તેની રજૂઆત કરવાની હિંમત રાખો. જો તમે એ અત્યારે નહીં કરો તો પાછળથી તમને પસ્તાવો થશે. જ્યારે સમય હોય ત્યારે આપણે એના માટેના કાર્ય ન કરીએ, કોઈને કહેવાની હિંમત ન કરીએ તો સમય જતો રહે, પછી આપણને એના માટે શું થાય? પછતાવો થાય છે. અમે કહ્યું સમાચારપત્રમાં તમારા બધા વિશે લખ્યું હતું, હવે વિદ્યાર્થીઓ આ ચોપડીમાં તમારા વિશે વાંચશે, તમને કેવું લાગશે? આફરીન કહે, અમે આ વાતથી એટલા ખુશ છીએ કે અમારી ખુશી વ્યક્ત કરવા અમારી પાસે શબ્દો નથી. આફરીન કહે, અમે એટલા બધા ખુશ છીએ કે અમને ખુશી વ્યક્ત કરવા માટે શબ્દો નથી મળતા. અમને હવે એવું થાય છે કે અમારે અમારા ગામ, શહેર અને અમારા દેશને પ્રસિદ્ધ બનાવવા માટે સારું જ રમવું પડશે. આફરીન શું કહે છે? અમારે અમારા દેશનું નામ વધારવું છે, અમારા ગામ શહેરનું નામ વધારવું છે, તો માટે અમારે સારું જ રમવું પડશે. બધી છોકરીઓ કહે, હા, અમારી પણ આ જ ઈચ્છા છે. બધી છોકરીઓની આ જ ઈચ્છા હતી. ત્યાર પછી કોચ સાહેબ, આ ટીમ બનાવનાર કોચ નૂરખાને અમને કહ્યું, ટીમ બનાવનાર કોચનું નામ હતું નૂરખા, ને અમને કહ્યું, મુંબઈનો આ વિસ્તાર ખૂબ જ ભીડવાળો છે. મુંબઈનો વિસ્તાર ખૂબ જ ભીડવાળો છે. આ વિસ્તારમાં આ એક જ મેદાન છે. આ વિસ્તારમાં એક જ મેદાન છે. આ અમારું બચ્ચુખાન મેદાન છે. જે રમતના મેદાનમાં છોકરીઓ રમવા જતી હતી એ મેદાનનું નામ શું હતું? બચ્ચુખાન મેદાન. અમારા વિસ્તારમાં મુસ્તફા ખાન નામનો એક માણસ રહે છે. કોચ સાહેબ કહે છે, અમારા વિસ્તારમાં એક કોણ રહે છે? મુસ્તફા ખાન નામનો માણસ. દરેક જણ તેનાથી ડરે છે, પરંતુ બાળકો તેને ખૂબ જ પ્રિય હતા. દરેક જણ તેનાથી ડરે છે, બાળકો તેને ખૂબ જ પ્રિય હતા, તેથી લોકોએ તેને બચ્ચુખાન નામથી બોલાવવાનું ચાલુ કર્યું. ત્યારે આ મેદાન ન હતું, તે ફક્ત કાદવવાળી જમીન હતી. પહેલાં જે અત્યારે મેદાન છે ને, મેદાન ન હતું, ખાલી કાદવવાળી જમીન જ હતી. બચ્ચુખાન બાળકોને રમતનો અભ્યાસ કરાવતો. અમને પણ તે બાળકોમાં ના જ હતા. અમે પણ તે બાળકોમાં ના હતા. બચ્ચુખાન શું કરતા? તો કે બાળકોને રમતનો અભ્યાસ કરાવતા. અમે પણ એ બાળકોમાં ના જતા. બચ્ચુખાનની નિષ્ઠા અને અભ્યાસના કારણે આ વિસ્તારના ખેલાડીઓ બીજા દેશની ટીમ સાથે સ્પર્ધા કરવા સક્ષમ બન્યા. બચ્ચુખાનની જે નિષ્ઠા હતી, એની શીખવાડવાની જે વૃત્તિ હતી, એને કારણે
આ વિસ્તારના ખેલાડીઓ બીજા દેશની ટીમ સાથે સ્પર્ધા કરવા સક્ષમ થયા, સમર્થ બન્યા. બચ્ચુ ખાનની જેમ મેં આ વિસ્તારના બાળકોને તાલીમ આપી છે. બચ્ચુ ખાનની જેમ મેં એટલે કોણ? તો કે કોચ સાહેબ. મેં એટલે કોણ? તો કે કોચ સાહેબ. એનું નામ હતું નુરખા. આજે અમારી ટીમમાં ઘણા એવા છે જેઓ આંતરરાષ્ટ્રીય કક્ષાએ રમે છે. કેટલાકને તો અર્જુન પુરસ્કાર પણ મળ્યા છે. નુરખાને ચાલુ રાખ્યું. છેલ્લા કેટલાક વર્ષોમાં અમે છોકરીઓની ટીમ પણ બનાવી. નુરખા શું કહે છે કે તેણે છેલ્લા ઘણા વર્ષમાં છોકરીઓની પણ ટીમ બનાવી. અમારી ટીમની છોકરીઓ મહારાષ્ટ્ર રાજ્ય માટે રમે છે. અમારા વિસ્તારની જે છોકરીઓ છે એ કયા રાજ્ય માટે રમે છે? મહારાષ્ટ્ર રાજ્ય માટે રમે છે. તેઓ સારી શિસ્તબદ્ધ રીતે રમે છે. અમારા છોકરાઓ અને છોકરીઓ જુદા જુદા કુટુંબમાંથી આવે છે. કેટલાક ગરીબ ઘરના તો કેટલાક ધનવાન ઘરના છે. રમતોમાં જે ટીમ પાડી હોય તેમાં છોકરાઓ અને છોકરીઓ હોય અલગ અલગ ઘરના હોય. કોક ગરીબ ઘરના હોય તો કોક ધનવાન ઘરના હોય. કેટલાક ઉર્દુ માધ્યમમાં તો કેટલાક અંગ્રેજી માધ્યમમાં ભણે છે. પરંતુ કે એકવાર અહીં આવ્યા પછી તેઓ એક જ ટીમની જેમ વર્તે છે. કોઈ પણ જગ્યાએથી આવેલા હોય, કોઈ પણ માધ્યમમાં એને અભ્યાસ કરેલો હોય, કોઈ પણ ઘરના હોય, છતાં અહીંયા આવીને તો એ ટીમની જેમ જ વર્તન કરે છે. એટલે કે એક ટીમ જ માને છે. એકતા એ અમારી ટીમનો જીવન મંત્ર છે. કે એકતાથી રમી છીએ એ જ અમારી ટીમનો જીવન મંત્ર છે. એનાથી જ અમને ફાયદો થાય છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, વિચારો અને લખો. સમાચારપત્રનો અહેવાલ કહે છે, અપ્સાના તેની માતાએ બનાવેલી જાતિની દિવાલને કૂદી ગઈ હતી. તમે જાતિ પૂર્વગ્રહ દ્વારા શું સમજ્યા? જોયું વિદ્યાર્થી મિત્રો, આપણે પાઠનું નામ સમજ્યા ત્યારે હતું દિવાલ ઓળંગી લીધી. તો દિવાલ ઓળંગી લીધીનો મિનિંગ અહીંયા શું છે? તો જાતિની જે દિવાલ હતી કે આ જાતિ પેલી જ્ઞાતિ એની દિવાલને કૂદી ગઈ હતી. એટલે એના એ વિચારોમાંથી એ બહાર આવી ગઈ હતી. તમે જાતિ પૂર્વગ્રહ દ્વારા શું સમજ્યા? કે કોઈ પણ જાતિના વ્યક્તિ હોય તો તેના વચ્ચે કોઈ પણ ભેદભાવ હોવો જોઈએ નહીં. વિચારો અને તમારા શબ્દમાં લખો. આપણે શું શીખ્યા? છોકરાઓ અને છોકરીઓ માટે રમતો અલગ હોવી જોઈએ. તો કે ના, છોકરાઓ અને છોકરીઓ માટે અલગ રમત હોવી જોઈએ નહીં. છોકરાઓ જે રમતો રમે છે એ દરેક રમત છોકરીઓ રમી શકે છે. તમે શું અનુભવો છો? છોકરા વિચારો અને લખો. રમતોમાં કોઈ પણ પ્રકારનું અંતર ન હોવું જોઈએ. જો તમને તમારી ટીમના નેતા બનાવવામાં આવે તો તમે તમારી ટીમને કેવી રીતે તૈયાર કરશો? જો અમને અમારી ટીમના નેતા બનાવવામાં આવે તો અમે અમારી ટીમને નાગપાળા ટીમની જેમ એક ટીમ તરીકે તૈયાર કરીશું. ટીમના ખેલાડી એકબીજાની ઇજ્જત કરે અને સાથ સહકારની ભાવના રાખે અને સહકારની ભાવનાથી રમે અને પોતાની ટીમ સમજીને રમે, ટીમ વર્કથી રમે અને ટીમના ફાયદા માટે રમે, પોતાના માટે નહીં પણ ટીમ માટે રમે, ટીમની ભાવનાથી રમે, એટલા માટેના અમે પ્રયત્નો કરશું. માટે અમને જો ટીમના નેતા બનાવવામાં આવે તો અમે ટીમ માટે સારા કાર્યો કરીશું. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણો પાઠ નંબર 17 દિવાલ ઓળંગી લીધી અહીંયા પૂરો થાય છે. હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીશું નવા ચેપ્ટર સાથે. નેક્સ્ટ વિડીયોમાં મળીશું. આભાર.